मॉर्निंग फ्रेंड्स, वेलकम टू फिजिक्स क्लासरूम विथ बी आर पटेल सर। विद्यार्थी मित्रों, प्रकरण नंबर 6 में आनी आगळना लेक्चर में आपणे ऊर्जाना विविध स्वरूपों विषे अभ्यास कर्यो हतो। विद्यार्थी मित्रों, तेमां जोई गया कि ऊर्जा घणा बधा स्वरूपों में आपणी आसपास जोवा मळे छे। अपने भौतिक विज्ञान में जे स्वरूप वधारे अभ्यास कर्यो ते यांत्रिक ऊर्जा, ते उपरांत पण उष्मा ऊर्जा, रासायणिक ऊर्जा, विद्युत ऊर्जा, न्यूक्लियर ऊर्जा अने दल संतुलित ऊर्जा, आ बधा पण ऊर्जाना अलग अलग स्वरूपों छे। गया लेक्चर में आपणे अभ्यास कर्यो हतो त्यारे एक वात तमने समजाई हशे कि ऊर्जा नुं एक स्वरूप मांथी बीजा स्वरूप में सरळताथी रूपांतर थई शके छे, बराबर। जेम के आपणे ब्लॉक ने घर्षण वाली सपाटी पर घसड़ावी वेग साथे छोड़ी दईए, विद्यार्थी मित्रों, तो ते ब्लॉक नी गति ऊर्जा नुं उष्मा ऊर्जा में रूपांतर थाय, आ वात आपणे जाणीए छीए। विद्यार्थी मित्रों, आ बाबतो साथे संकळायेलो एक खूब ज महत्वनो नियम, के जे ऊर्जा संरक्षणनो नियम अथवा तो ऊर्जा संरक्षणनो सिद्धांत, એનો અત્યારે આપણે અભ્યાસ કરવાનો છે। આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ ભણેલા છીએ, તે માત્ર યાંત્રિક ઉર્જા પૂરતો મર્યાદિત છે અને યાંત્રિક રીતે અલગ કરેલા તંત્રની અંદર આપણે જોઈ ગયા કે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં અને સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ શકે, પરંતુ આ બંને ઉર્જાઓનો સરવાળો એટલે કે યાંત્રિક ઉર્જા અચળ જ તેમાં જળવાઈ રહેતી હોય છે। વિદ્યાર્થી મિત્રો, તેમાં આપણે તંત્રને યાંત્રિક રીતે અલગ કરેલું તંત્ર ધાર્યું હતું અને ઉર્જાના બાકીના સ્વરૂપો ત્યાં લાગુ પડતા ન હતા, બરાબર। ઘર્ષણ વગેરે અસરક્ષી બળો પણ તેમાં આપણે ધ્યાનમાં લીધા ન હતા। હવે જો ઉર્જાના બધા સ્વરૂપો ધ્યાનમાં લઈએ અને એક એવું તંત્ર વિચારીએ જેની અંદર ઉર્જાના બધા સ્વરૂપો હાજર હોય, બરાબર, મતલબ કે બધા સ્વરૂપોનું એકમાંથી બીજામાં રૂપાંતર થઈ શકે, અને આ તંત્રને પણ અલગ કરેલું ધારીએ। અલગ કરેલા તંત્રનો મતલબ એ કે તંત્રની અંદરની ઉર્જા તંત્રની બહાર જઈ શકતી નથી અને બહારથી કોઈ ઉર્જા તંત્રની અંદર પ્રવેશી શકતી નથી। વિદ્યાર્થી મિત્રો, તો આવા તંત્ર માટે આપણે એવું કહી શકીએ કે અલગ કરેલા તંત્રની કુલ ઉર્જા અચળ જળવાઈ રહે છે, મતલબ કે તેનું મૂલ્ય બદલાતું નથી। તો આ બાબત આપણને ઉર્જા સંરક્ષણના સિદ્ધાંત તરફ લઈ જાય છે, વિદ્યાર્થી મિત્રો, બરાબર। આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણમાં આ બાબત નોંધી હતી। હવે આ વિધાનને વ્યાપક બનાવીએ તો હવે અલગ કરેલું તંત્ર કેટલું ગણવું અથવા કેટલા તંત્રને અલગ કરવું આપણે તે મુદ્દો છે। તો સમગ્ર વિશ્વને એક તંત્ર ગણી લઈએ, આખું બ્રહ્માંડ, સમગ્ર સૃષ્ટિને એક તંત્ર ગણીએ આપણે, વિદ્યાર્થી મિત્રો, તો આ તંત્રની અંદર રહેલી કુલ ઉર્જા અને કુલ દળ, બધા જ પ્રકારની ઉર્જાના સ્વરૂપ તેમાં આવી ગયા, દળ પણ આવી ગયું, તો આ બધા સ્વરૂપો ભેગા મળીને જે ઉર્જા બને તેનું કુલ મૂલ્ય સમગ્ર વિશ્વમાં ક્યારેય બદલાતું નથી। આપણે એમ કહી શકીએ કે સમગ્ર વિશ્વને જો એક અલગ કરેલું તંત્ર ગણવામાં આવે તો સમગ્ર વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો એટલે કે વિશ્વની કુલ ઉર્જા અચળ જળવાઈ રહે છે। આ વિધાન તે ઉર્જા સંરક્ષણના નિયમ તરીકે જાણીતું છે। વિદ્યાર્થી મિત્રો, એમ સમજો, ઉર્જા સંરક્ષણનો નિયમ સાબિત કરવો સરળ નથી, તેની સાબિતી આપવી મુશ્કેલ છે, કારણ કે બધા સ્વરૂપો એની એક્ઝેક્ટ ગણતરી શક્ય નથી, અલગ કરેલું તંત્ર પણ એ રીતે જાળવવું તે મુશ્કેલ છે। પરંતુ અત્યાર સુધીમાં કોઈ પણ પ્રક્રિયામાં નિયમ ખોટો પણ સાબિત થયો નથી, બરાબર। એટલા જ માટે તેને આપણે ભૌતિક વિજ્ઞાનના મૂળભૂત નિયમોમાં એનો એક સિદ્ધાંત આપણે આને ગણીએ છીએ, બરાબર। તો ઉર્જા સંરક્ષણનો નિયમ આપણને એમ કહે છે કે સમગ્ર વિશ્વની અંદર ઉર્જાનો કુલ જથ્થો અચળ જળવાઈ રહે છે। એનો મતલબ એ થાય, વિદ્યાર્થી મિત્રો, કે કોઈ નવી ઉર્જા આપણે ઉત્પન્ન કરી શકીએ નહીં, ગમે તે પ્રક્રિયામાં નવેસરથી ઉર્જાનું નિર્માણ કરી શકાય નહીં, તેમજ ઉર્જાનો નાશ પણ કરી શકાય નહીં। જો કોઈ જગ્યાએ ઉર્જા હોય, કોઈ બી સ્વરૂપમાં હોય, તો તે નાશ નહીં કરી શકાય, બરાબર। શું કરી શકીએ આપણે? તો છેલ્લા વાક્યમાં લખ્યું છે તેમ, ઉર્જાનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય। એનો મતલબ એ થયો કે ઉર્જાનો કુલ જથ્થો તો અચળ તેમનો તેમ જ જળવાઈ રહેશે,
માત્ર કોઈ જગ્યાએ જો ઉર્જા કોઈ ઉર્જા ઘટતી હોય તો તેનો મતલબ એ થાય કે તેનું બીજા કોઈ સ્વરૂપમાં રૂપાંતર થયું હશે. કોઈ જગ્યાએ ઉર્જાનું મૂલ્ય જો કોઈ ઉર્જાનું મૂલ્ય વધતું જણાય તો તેનો મતલબ એ કે કોઈ બીજા સ્વરૂપમાંથી તેમાં આવી હશે. તો આ થયો ઉર્જા સંરક્ષણનો નિયમ. બરાબર, તેને બરાબર સમજી અને બે માર્ક માટે તૈયાર કરી લેશો. તમને યોગ્ય લાગે તેવા ચાર પાંચ મુદ્દા, પાંચ છ મુદ્દા તેમાં તમે સમજૂતી સ્વરૂપે લખી શકો છો. તેનું વિધાન તમારે અવશ્ય લખવાનું રહેશે. હવે એક નાનકડું ઉદાહરણ સમજીએ વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ નંબર 6.10. તમારા પાઠ્યપુસ્તકમાં એક ટેબલ આપેલું છે, ટેબલ 6.3, એક કોષ્ટક એમાં આપેલું છે, જેની અંદર જુદી જુદી પ્રક્રિયાઓ સાથે સંકળાયેલી ઉર્જાઓ એનું વર્ણન કરેલું છે. તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર આ કોષ્ટક એક વખત અવશ્ય વાંચશો. આ કોષ્ટક તમે એક વાર અવશ્ય જોઈ લેશો, જેની અંદર અલગ અલગ પ્રક્રિયાઓ સાથે સંકળાયેલી ઉર્જાઓનું મૂલ્ય આપેલા છે. તે કોષ્ટક પર આધારિત છે ઉદાહરણ 6.10. તો આ ઉદાહરણમાં કોઈ મોટી ગણતરી નથી વિદ્યાર્થી મિત્રો, માત્ર આપેલી ઉર્જાઓનું બીજા એકમમાં રૂપાંતરણ કરવાનું છે. તો 6.10માં આપણે ગણીએ કે પહેલાં એક કન્વર્ઝન આપણે સમજી લઈએ. 1 eV, ઇવીનો મતલબ થાય ઇલેક્ટ્રોન વોલ્ટ. એકચ્યુઅલી આ ઉર્જા ઇલેક્ટ્રોનની 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન જ્યાં હોય તે બિંદુ પાસે એક ઇલેક્ટ્રોન મૂકવામાં આવે તેની ઉર્જા થાય, તેને એક ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. પણ આપણે તેની વ્યાખ્યા નહીં, તેનું મૂલ્ય યાદ રાખશું. તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટનું મૂલ્ય 1.6 × 10⁻¹⁹ જૂલ જેટલું થશે. આ રૂપાંતરણ તમારે યાદ રાખવાનું છે. હવે પહેલો પ્રશ્ન અહીંયા પૂછેલો છે આપણને કે DNAના એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જા કેટલી થાય. તો હમણાં જે કોષ્ટક વાત કરી, તે કોષ્ટકની અંદર DNAના એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જા, તેનું મૂલ્ય આપણને જૂલમાં આપેલું છે. તેનું મૂલ્ય 10⁻²⁰⁰ જૂલ આપેલું છે. આપણે તેને ફેરવવાનું છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. પ્રશ્ન એવો છે, ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. બરાબર, તો જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે જો આમાં તમે આ કન્વર્ઝનને ફરી એકવાર જુઓ તો 1 જૂલ = 1/1.6 × 10⁻¹⁹ ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. મતલબ કે જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો તમારે આ મૂલ્ય વડે આપેલી કિંમતને ભાગવી પડે. બરાબર, તો આપેલું મૂલ્ય 10⁻²⁰ જૂલ છે, તેને 1.6 × 10⁻¹⁹ જૂલ પર ઇલેક્ટ્રોન વોલ્ટ એના વડે ભાગીએ. તમે આ ગણતરીમાં એકમ ઉમેરો લખો તો પણ ચાલે. 10⁻³⁰ / 1.6 × 10⁻¹⁹ આનું સાદું આપીએ આપણે, કૌંસમાં જશે 10⁻³ વધે ભાગે 1.6, કેલ્ક્યુલેટરથી કરી શકાય 0.1 / 1.6. તો સાદું આપશો તો 0.06 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલું મૂલ્ય પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો. આ એપ્રોક્સિમેટ વેલ્યુ છે, યાદ રાખશો. આ કિંમત એપ્રોક્સિમેટ છે. ઓકે, એનું કારણ એવું છે કે હજી પાછળ બીજા આંકડા આવશે, પણ આપણે સાર્થક અંકો ધ્યાનમાં લઈ અને માત્ર સાર્થક હોય એટલા જ આંકડા અહીંયા દર્શાવેલા છે. તો DNAનું બંધ તોડવા માટે જરૂરી ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આ રીતે લખી શકાય. ઇલેક્ટ્રોન વોલ્ટ એકમને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ અથવા તો મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આપણે બોલી શકીએ, અથવા તો તેને મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ એવા નાના એકમમાં કે મોટા એકમમાં ફેરવી શકીએ. તો કિલો, મેગા, ગીગા વગેરે અને મિલી માઇક્રો એ બધા મૂલ્ય તમને ખબર છે. આ કામ તમે જાતે અવશ્ય કરી શકશો. બીજો પ્રશ્ન છે, હવાના અણુની સરેરાશ ગતિ ઉર્જા, તેનું મૂલ્ય પણ આપણને જૂલમાં આપેલું છે, ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવાનું છે. તો ફરી એ જ વાત કે હવાના અણુની ગતિ ઉર્જાનું મૂલ્ય જે સામાન્ય રીતે 10⁻²⁰ જૂલ હોય છે વિદ્યાર્થી મિત્રો, તેને 1.6 × 10⁻¹⁹ વડે ભાગી દઈએ આપણે તો જે મૂલ્ય મળશે તે આપણને ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. ગણતરીમાં એકમ તમે નહીં લખો તો વાંધો નહીં. બરાબર, ખાલી તમને ખબર હોવી જોઈએ કે પ્રક્રિયા શું કરવાની છે, કયા મૂલ્યને કેટલા વડે ભાગવાનું અથવા ગુણવાનું છે. બરાબર, તો સાદુરૂપ આપવાથી તમને 0.0062 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું મૂલ્ય મળશે. ખૂબ નાનું મૂલ્ય છે, તમે ઈચ્છો તો એને 6.2 મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ એવું પણ લખી શકો. તો મિલી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી શકાય અને બરાબર 6.2 મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ તમને મળશે. ત્રીજું છે, માણસનો દરરોજનો ખોરાક, આ કિંમત પણ આપણને જૂનમાં આપેલી છે.
માણસનો ઘરનો ખોરાક તેનું તેની અંદર રહેલી ઉર્જાનું મૂલ્ય 10^7 જૂલ થશે વિદ્યાર્થી મિત્રો. 10^7 જૂલ તમને કોષ્ટકમાં આપેલું છે બરાબર. અને આપણે ફેરવવાનું છે કેલરીમાં અને કિલો કેલરીમાં. પ્રશ્નની અંદર કિલો કેલરીમાં આ મૂલ્ય આપણને માંગેલું છે. તો આ કન્વર્ઝન પહેલાં સમજી લઈએ કેલરી અને જૂલને સંબંધ શું છે. તો અહીંયા લખેલું મૂલ્ય તમે નોંધી લેશો, 1 કેલરી બરાબર 4.2 જૂલ થશે. 1 કેલરી બરાબર 4.2 જૂલ. જો કિલો કેલરી લખીએ ડાબી તરફ કિલો કેલરી, તો જમણી તરફ પણ 1000 વડે ગુણાશે બરાબર. 1 કિલો કેલરી બરાબર 4.2 × 10^3 જૂલ લખી શકીએ, અથવા તો 1 કિલો કેલરી બરાબર 1 કિલો કેલરી બરાબર 1 કિલો જૂલ પણ લખી શકાય. 1 કિલો કેલરી બરાબર 1 કિલો જૂલ થશે, બંને બાજુ 1000 વડે ગુણ્યા. તો અહીંયા આપણે કિલો કેલરીમાં મૂલ્ય શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો કિલો કેલરી વાળું કન્વર્ઝન યાદ કરશું આપણે. હવે જૂનમાંથી કેલરીમાં ફેરવવાનું હોવાથી આપણે આ મૂલ્ય વડે ભાગવાનું થશે. તો આપેલી કિંમત 10^7 જૂલ તેને 4.2 × 10^3 જૂલ પર કિલો કેલરી વડે ભાગીએ, સદરૂપ આપીએ, તો આપણને 2400 કિલો કેલરી મૂલ્ય પ્રાપ્ત થશે. તમે આ મૂલ્યને માત્ર કેલરીમાં લખી શકો, 2.4 × 10^6 કેલરી તેટલું મૂલ્ય પણ મેળવી શકાય. તો ઉદાહરણ સિમ્પલ છે, પરીક્ષાની અંદર ઉદાહરણ સ્વરૂપે પણ પૂછી શકાય, અથવા 1-1 માર્કના ટૂંકા પ્રશ્ન કે MCQ સ્વરૂપે પણ આ ત્રણેય મુદ્દાઓ પૂછી શકાય. તો તૈયાર અવશ્ય કરી લેશો બરાબર. 1 માર્કમાં પૂછાય અને 3 માર્કમાં પૂછી શકાય. પરીક્ષક ઈચ્છે તો 3 ની જગ્યાએ 2 મુદ્દા તમને 2 માર્કમાં પૂછી શકે. તો ખાસ તો રૂપાંતરણો તમારે તૈયાર કરવાના છે, 1 એકમમાંથી બીજા એકમમાં ફેરવાની. આ નવા એકમો છે, તેથી તમારે તેને યાદ રાખવા જરૂરી છે.